વધારે માત્રામાં દૂધ પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આટલા નુકસાન. વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડિયો ગમે તો વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર દૂધ શરીરને જરૂરી પોષણ પ્રદાન કરવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન એ, વિટામિન ડી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. ઘણા લોકો સવારના નાસ્તામાં દૂધ પીવું પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો રાત્રે સૂતા પહેલાં દૂધ પીવે છે. દૂધના ઘણા ફાયદા હોવાને કારણે લોકો માને છે કે તેને ગમે તેટલું પી શકાય. જો કે સત્ય એ છે કે દરેક વસ્તુની જેમ વધુ પડતું દૂધ પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ વધુ પડતું દૂધ પીવાથી શું નુકસાન થઈ શકે છે તેના વિશે. એક, પાચન સંબંધિત સમસ્યા. ઘણા લોકોને દૂધની એલર્જી હોય છે. આવી સ્થિતિમાં જો તેઓ થોડું દૂધ પણ પીવે તો તેમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુ પડતું દૂધ પીવાથી પેટનું ફૂલવું, ઉબકા અને ઝાડા જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે. બે, વધી શકે છે વજન. દૂધ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં ઉચ્ચ કેલેરી પણ હોય છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમણે મર્યાદિત માત્રામાં જ દૂધ પીવું જોઈએ. વધુ પડતું દૂધ પીવાથી વજન ઘટવાને બદલે વધશે. ત્રણ, ખીલની સમસ્યા. વધુ માત્રામાં દૂધ પીવાથી ખીલની સમસ્યા થઈ શકે છે. વધારે દૂધ પીવાથી હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. આવી સ્થિતિમાં જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે તેમને ખીલની સમસ્યા થઈ શકે છે. ચાર, પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ. એવું માનવામાં આવે છે કે વધુ પડતું દૂધ પીવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે. તેથી ખોરાકમાં માત્ર મર્યાદિત માત્રામાં જ દૂધનો સમાવેશ કરવો જોઈએ. પાંચ, ફેટી લીવરમાં સમસ્યા થઈ શકે છે. જો તમે ફેટી લીવરના દર્દી છો તો તમારે દૂધ પીવાનું ટાળવું જોઈએ. દૂધમાં રહેલા ફેટને કારણે લીવરમાં બળતરાની સમસ્યા વધી જાય છે. મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.